બનાસકાંઠાના 12 તાલુકા લંપી મુક્ત બન્યા. જિલ્લામાં માત્ર 2 એક્ટિવ કેસ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 માસ દરમિયાન હાહાકાર મચાવનાર લંપી વાયરસ નાબૂદ થવાના આરે આવતા લંપીમાં નવા કેસો અટક્યા છે, જેમાં છેલ્લા 1 સપ્તાહમાં લંપી સંક્રમણ હળવું બનતા એક બાદ એક તાલુકા લંપી મુક્ત બની રહ્યા છે. જિલ્લામાં હાલ પાલનપુર અને વડગામને બાદ કરતા બાકીના 12 તાલુકા લંપી મુક્ત બન્યા છે અને જિલ્લામાં લંપીના એક્ટિવ માત્ર 2 કેસ હોવાથી પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં તારીખ 20/7/2022 રોજ પ્રથમ કેસ લંપી રોગનો દેખાણો. હાલ લગભગ 3 માસ થવા આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં લગભગ 39,000 જેટલા પશુઓ આ રોગથી પીડિત હતા. તેઓને જરૂરી સારવાર કરી લગભગ બધા જ કેસ રિકવર થયા છે અને લગભગ 850 આજુબાજુ પશુનું મરણ પણ થયેલ છે. તેમજ પશુઓનું લગભગ 12.5 લાખ જેટલા પશુઓનું રસીકરણ લંપીને રોગનું કરવામાં આવ્યું છે, જે થકી આ રોગને ડામવામાં મોટી સફળતા મળી છે. તેના માટે બનાસ ડેરીના ડૉક્ટર શ્રી, એમના EI વર્કર, જિલ્લા પંચાયત હસ્તકના વેટરનરી ઓફિસરશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ, પશુપાલન ખાતાનો સમગ્ર સ્ટાફ આ રોગને ડામવા માટે, નાબૂદ કરવા માટે રાત દિવસ મહેનત કરી હવે છેલ્લા 3 કે 4 દિવસથી આ રોગનો એક પણ કેસ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળેલ નથી. આમ લંપી રોગ નાબૂદ કરવામાં હવે સંપૂર્ણપણે અમને સફળતા મળી છે.